વેલકમ બેક. રાજકોટ તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલની સામૂહિક આપઘાતનો મામલો, બે પોલીસકર્મીઓ સામૂહિક આપઘાત કર્યો છે. નવા 150 રોડ પર આવાસ યોજનાની આ ઘટના સામે આવી છે. મહિલા એએસઆઈ અને એક કોન્સ્ટેબલ આપઘાત કરી લેતા રાજકોટમાં ચકચાર મચી ગઈ છે. કોન્સ્ટેબલના આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં બે પોલીસકર્મીઓનો સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. નવા 150 રોડ પર આવાસ યોજનાની ઘટનાનો આ બનાવ સામે આવ્યો છે. મહિલા એએસઆઈ અને એક કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા સમગ્ર રાજકોટમાં ચકચાર મચી ગઈ છે. મહિલા એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શા કારણે આ પ્રકારનું પગલું બંને પોલીસકર્મીએ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. ત્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ મહિલા એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ખુશ્બુબેન રાજેશભાઈ કાનાવાર એને 3 વર્ષની સર્વિસ થઈ છે. એને એની આત્મહત્યા થઈ છે. અને બીજો રવિરાજસિંહ અશોકસિંહ જાડેજા એનું 8 વર્ષની સર્વિસ થઈ છે. બંને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને ગઈકાલે મોડી રાત્રે ફાયરિંગથી બંનેનું મૃત્યુ થયું છે અને પ્રાથમિક દૃષ્ટિએ સુસાઇડ જણાય છે. વાત કરીએ, બંને પોલીસકર્મીએ આપઘાત કરી લીધો છે. સામૂહિક આપઘાતના કારણે તે પણ પોલીસ કોન્સ્ટેબલ અને મહિલા એએસઆઈ પોલીસકર્મી દ્વારા આ પ્રકારનું પગલું ભરવામાં આવતા સમગ્ર રાજકોટમાં ચકચાર મચી ગઈ છે. મહિલા એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ સામૂહિક આપઘાત કરતા સમગ્ર રાજકોટમાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ શા કારણે આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. તો પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો છે અને હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા મયુર સોની આપણી સાથે રાજકોટથી સીધા જોડાઈ ગયા છે. મયુર, જે રીતે વાત કરવામાં આવે કે પોલીસ કોન્સ્ટેબલ અને મહિલા એએસઆઈ બંને પોલીસકર્મીઓ દ્વારા સામૂહિક આપઘાત કરવાનો મામલો સામે આવ્યો છે, શું છે આ અંગે વધુ માહિતી? જે પ્રાથમિક વિગતો સામે આવી છે તે મુજબ બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો. બંને ગાંધીગ્રામ 2 એટલે કે રાજકોટના જે યુનિવર્સિટી પોલીસ મથક છે ત્યાં જ ફરજ બજાવતા હતા. ખુશ્બુબેન મૂળ દ્વારકા પંથકના જે ખંભાળિયા વિસ્તાર છે ત્યાંના રહેવાસી છે અને જ્યારે રવિરાજસિંહ જાડેજા છે તેઓ રાજકોટના જ રહેવાસી છે. મવડી હેડક્વાર્ટરની અંદર તેમનું ઘર આવેલું છે. બંને છેલ્લા કેટલાક મહિનાઓથી અહીંયા હાઉસિંગ બોર્ડના જે ફ્લેટ્સ છે તેની અંદર ભાડે ફ્લેટ રાખીને લિવિંગની અંદર રહેતા હતા તેવું પ્રાથમિક તપાસ બાદ જેસીપીએ નિવેદનની અંદર જણાવ્યું છે. મહત્વની વાત એ છે કે બંને વચ્ચેના પ્રેમ સંબંધને પરિવારજનો મંજૂરી નહીં આપે. આ જ વાતને લઈને બંનેએ સર્વિસ રિવોલ્વર જે 9mmની સર્વિસ રિવોલ્વર છે તેનાથી એક બાદ એક 2 રાઉન્ડ ફાયરિંગ કરીને આપઘાત કર્યો છે. આપઘાત ગઈકાલે રાતથી વહેલી સવાર સુધીની અંદર થયો હોવાનું પ્રાથમિક વિગતમાં સામે આવ્યું છે. જી ચોક્કસ. મયુર, જે રીતે વાત કરવામાં આવે બંને પોલીસકર્મીઓ દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે ત્યારે પોલીસ હાલ કઈ દિશામાં તપાસ કરી રહી છે? હાલ તો ફોરેન્સિક પીએમ માટેની તૈયારી કરવામાં આવી રહી છે. સાથે સાથે બંને ના જે પરિવારજનો છે તેમના પણ નિવેદનો નોંધવામાં આવશે. કારણ કે ખુશ્બુબેન છે તે અપરણિત છે જ્યારે રવિરાજસિંહ પરણિત હોવાનું પ્રાથમિક સૂત્રોમાંથી સામે આવ્યું છે. રવિરાજસિંહની સર્વિસ છે છેલ્લા 8 વર્ષની સર્વિસ હોવાનું પણ જેસીપીએ જણાવ્યું છે. જ્યારે 3 વર્ષથી ખુશ્બુબેન છે તે અહીંયા એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા લગભગ 6 થી 7 મહિનાથી આ બંને કોન્સ્ટેબલ અને એએસઆઈ સંપર્કમાં હોવાનું પણ પ્રાથમિક જે તપાસ છે તેના અંતે સામે આવ્યું. હાલ ખુશ્બુબેનના જે પરિવારજનો દ્વારકા જિલ્લાની અંદર રહે છે તેમને આ મામલે જાણ કરી દેવામાં આવી છે. ત્યારબાદ તેમના તરફથી વધારે વિગત સામે આવી શકે છે. મહત્વની વાત એ પણ છે કે રવિરાજસિંહ છે તેમના પરિવારના તેમના પિતા સહિતના કેટલાક પરિવારજનો પણ પોલીસ બેડાની અંદર ફરજ બજાવી ચૂક્યા છે. એટલે આ મામલો થોડોક પોલીસ બેડા માટે ગંભીર કહી શકાય તેવો છે અને તેને લઈને હવે સ્ટેપ બાય સ્ટેપ પોલીસ તપાસ શરૂ કરી રહી છે. ચોક્કસ. મયુર, જે રીતે વાત કરવામાં આવે પોલીસ કોન્સ્ટેબલ અને એ મહિલા એએસઆઈ વચ્ચે જે પ્રેમ સંબંધ હતો છેલ્લા કેટલા સમયથી હતો અને બંને જે રીતે લિવિનમાં રહેતા હતા તેમના પરિવારને જાણ હતી કે કેમ?
આ મામલે જે ઇન્વેસ્ટિગેશનની પ્રાથમિક વિગતો સામે આવી છે, હાઉસિંગ બોર્ડના ફ્લેટને ખુશ્બુબેને ભાડે રાખ્યો હતો અને બંને છેલ્લા લગભગ 4 થી 5 મહિના ત્યાં અહીંયા જ સમય પસાર કરતા હતા. આ ઉપરાંત બંને વચ્ચે લગભગ છેલ્લા 7 થી 8 મહિનાથી સંબંધ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ પહેલાં પણ તેઓ સંપર્કમાં હતા કે કેમ, બંને વચ્ચેનો સંબંધ ક્યારે શરૂ થયો હતો, તે મામલાનું ઇન્વેસ્ટિગેશન પણ આંતરિક જે ઇન્વેસ્ટિગેશન છે તેની અંદર શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ બંનેના જે મૃતદેહો છે તેમને ફોરેન્સિક પીએમ માટે અહીંથી ખસેડવાની તૈયારી પોલીસે કરી છે. આ ઉપરાંત બંનેના પરિવારજનો જે અહીંયા રાજકોટ રહે છે તેમને પણ અહીંયા બોલાવી લેવામાં આવ્યા છે. તેમના નિવેદનો નોંધ્યા બાદ સમગ્ર મામલે જે વધુ વિગતો છે તે સામે આવી શકે છે. જી ચોક્કસથી મળ્યું, જોડાવા બદલ માહિતી બદલ આભાર. તો વાત કરીએ રાજકોટમાં, મહિલા પોલીસ એએસઆઈ અને કોન્સ્ટેબલ દ્વારા સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર બચી જવા પામી છે. છેલ્લા ઘણા સમયથી બંને એકબીજાના સંપર્કમાં હતા, સાથે લિવિનમાં રહેતા હતા. પ્રેમ પ્રકરણના કારણે બંને આપઘાત કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. બીજી તરફ જે પોલીસ કોન્સ્ટેબલમાં ફરજ બજાવતા હતા, જે તેઓ બંનેની જે રીતે લાશ મળી આવી છે, સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરી અને પોતાની જાતને ગોળી મારી અને હત્યા નિપજાવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બંને સાથે સુસાઇડ કરી લેતા સમગ્ર રાજકોટમાં ચકચાર મચી જવા પામી છે. મહિલા એએસઆઈ અને એક કોન્સ્ટેબલ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયું છે.